સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાભરમાં આ વર્ષે ગણેશ મહોત્સવ ઉપર કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે. તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ સાર્વજનિક પંડાલોમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તો દર વર્ષે ઘરે લાવતા ગણેશ ભક્તોએ દાદાની મૂર્તિ ઘરે લાવી સ્થાપન કર્યું છે. હાલ વિદેશો સહિત દેશમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે ત્યારે દેશમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારો જેવા કે રથયાત્રા, દશામાનું વ્રત, શ્રાવણ માસ, જન્માષ્ટમી, લોકમેળાઓ અને હવે કોરોનાનું ગ્રહણ ગણેશ મહોત્સવ ઉપર પણ જોવા મળ્યું છે, જેમાં રાજ્ય, જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ અસર જોવા મળી છે. તો દર વર્ષે પ્રાંતિજ સહિત તાલુકામાં વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા ધામધૂમથી થતી ગણેશ મહોત્સવની ઉજવણી ઉપર આ વર્ષે કોરોનાને લઈને મોકૂફ રાખવામાં આવી છે. તો સરકાર દ્વારા પણ કોરોનાની મહામારીને લઈને અગમચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ તથા સંક્રમણ ઓછું ફેલાય તેને ધ્યાનમાં લઈને સાર્વજનિક ગણેશ પંડાલો ઉપર ચાંપતી નજર રાખીને કોઈપણ જાતની મંજૂરી ન આપતા આ વર્ષે પ્રાંતિજમાં વિવિધ વિસ્તારોમાં યોજાતો ગણેશ મહોત્સવ ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, જેમાં રેલવે સ્ટેશન, આંટીયાવાસ, પંડ્યાપુર, ગોપીનાથ સોસાયટી સહિત વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉપર ગ્રહણ લાગ્યું છે. ત્યારે કેટલાક ગણેશ ભક્તો દ્વારા દર વર્ષે લવાતા ભગવાન ગણેશની મૂર્તિઓનું ઘરે સ્થાપન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.